विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में अर्थशास्त्र शिक्षक तरीके फरज बजाऊ छू। आज आप धोरण 11 में यूनिट 1 बराबर एम यूनिट नाम है आपूँ तो के अर्थशास्त्र विषय प्रवेश लेक्चर 2 में आप आज शू जो है तो के पश्चिमना अर्थशास्त्रनो उद्भव अने विकास एमा घणा अर्थशास्त्रीओए व्याख्या आपेली छे अने ए अर्थशास्त्रीओ छे ई केवी रीते अर्थशास्त्र ने पोतानी व्याख्या में सांकळे छे बराबर एनी अलग अलग रजूआत आपणे एक पछी एक जोईए। तो शुं छे के तत्वचिंतक एरिस्टोटले शुं तो के ओइकोनोमिका नामनू एक पुस्तक छे लखेलू छे। एक मार्क में तमने प्रश्न पूछाई शके के एरिस्टोटले कया नामनू पुस्तक लखेलू छे तो तमारे पुस्तकनू नाम लखवानू छे ओइकोनोमिका। अथवा तो फेरवीने पण प्रश्न पूछाई शके के ओइकोनोमिका नामनू पुस्तक क्या तत्वचिंतके लखेलू छे तो तमारे नाम लखवानू रहेशे एरिस्टोटल। बराबर एक गुणमां पूछाय एवो प्रश्न અને એને આર્થિક ચિંતન રજૂ કર્યું। આર્થિક ચિંતન એટલે શું તો કે આર્થિક બાબતો પૈસા સાથે નાણાં સાથે સંકળાયેલ બાબતો બરાબર એ બાબત વિશે છે આ પુસ્તક રજૂ કર્યું। અને આગળ જોઈએ તો કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ એટલે કે શું તો કે ઉદ્યોગોનો વિકાસ થયો બરાબર કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગોમાં શું થયું તો કે શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું। શેમાં તો કે આ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શું છે પહેલાં તો આપણે એ શબ્દનો છે એ પરિચય મેળવીએ। શ્રમ વિભાજન એટલે કે કોઈ પણ વ્યક્તિ છે બરાબર એને અલગ અલગ કામ સોંપવામાં આવે બરાબર એટલે શું થયું તો કે શ્રમ વિભાજન। વિશિષ્ટીકરણ એટલે શું તો કે કોઈ એક વ્યક્તિ કોઈ એક કામમાં નિપુણ હોય અને એ પ્રમાણે જ્ઞાનમાં પણ એવું થયું કે કોઈ પણ વિષય અંગે વિષય છે એ અંગે શું હોય છે તો કે એને એ વ્યક્તિને જ્ઞાન હોય છે એ વ્યક્તિ એ વિષય એ શાસ્ત્રમાં છે એ નિપુણ હોય છે। તો એવી રીતના શ્રમ વિભાજન થયું વિશિષ્ટીકરણ થયું અને શેમાં પણ થયું તો કે જ્ઞાનમાં પણ થયું। આગળ આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાનમાં પણ આવી જ રીતના શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ પણ થયું। માનવ વિજ્ઞાનમાં પણ આવી જ રીતના છે એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થવા લાગ્યું। આગળ જોઈએ કે એનો અભ્યાસ અને સંશોધનમાં પણ શું થાય છે વિશિષ્ટીકરણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમને થોડીક સમજવામાં મુશ્કેલી પડશે પણ આ વસ્તુ છે એ ખાલી યાદ રાખવાની છે। આમાંથી જે એક ગુણમાં પૂછાય એ હું અહીંયા લખતી જઈશ। આ છે એ ખાલી જ્ઞાન માટે છે, તમારી પુસ્તકમાં આપેલું છે, આમાંથી કોઈ પણ પ્રશ્ન છે એ પૂછાઈ શકે નહીં। પણ આ અર્થશાસ્ત્રીઓએ શું શું રજૂ કર્યું છે, જેમ જેમ આપણો વિકાસ થયો છે, દેશનો વિકાસ થયો છે, અર્થતંત્રનો વિકાસ થયો છે, એવી રીતના આ પાસાઓ છે એ રજૂ કર્યા છે। ફરી એકવાર રિપીટ કરીએ કે ભૌતિક વિજ્ઞાનમાં પણ સમાજ વિજ્ઞાન હોય, માનવ વિજ્ઞાન હોય, એમાં પણ શ્રમ વિભાજન થાય, વિશિષ્ટીકરણ થાય અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ આવે, જ્ઞાનમાં પણ વિશિષ્ટીકરણ આવે। આગળ જોઈએ તો કે આ જ મુદ્દાને અહીંયા સાંકળી લીધો છે કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે શું થયું તો કે વિકાસના કારણે મોટા મોટા યંત્રો આવ્યા આપણી સામે, મોટા પાયે ઉત્પાદન થયું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એટલે કોઈ એકના હાથમાં સત્તા આવી ગઈ બરાબર, અને જંગી મૂડીરોકાણ। જંગી મૂડીરોકાણ એટલે શું તો કે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થયું। તો જો આના કારણે શું થયું તો કે આખી વ્યવસ્થા નવી આવી ગઈ આપણા સમક્ષ બરાબર। જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ એમ વિકાસ થતો ગયો આપણા ભારત દેશનો, આખી દુનિયાનો, અને દેશની આર્થિક સંપત્તિમાં વધારો થયો। આર્થિક સંપત્તિ એટલે શું તો કે આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ બરાબર એવી સંપત્તિમાં વધારો થયો। કોના કારણે તો કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે આ આર્થિક સંપત્તિમાં વધારો થવા લાગ્યો। તો આર્થિક સંપત્તિને ધ્યાનમાં રાખીને એક અર્થશાસ્ત્રીએ આપણને વ્યાખ્યા આપી છે। કયા અર્થશાસ્ત્રીએ તો આપણે જોઈએ કે 1776માં એડમ સ્મિથ નામના એક અર્થશાસ્ત્રી હતા બરાબર, એમણે એમના પુસ્તકમાં છે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, પણ કોને ધ્યાનમાં લઈને આપી તો કે સંપત્તિને ધ્યાનમાં લઈને બરાબર। આપણે એ વ્યાખ્યા છે એ જોઈએ કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે। જો પહેલી જ લીટીમાં એને સંપત્તિનું શાસ્ત્ર છે એનો ઉલ્લેખ
કર્યો છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ શું કહે છે કે તેઓ માને છે, કોણ માને છે, તો કે એડમ સ્મિથ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા, આપણે ઉત્પાદક એટલે શું, કોઈ પણ વસ્તુ બનાવનાર એને શું કહેવાય છે, ઉત્પાદક. તો કે કોઈ પણ વસ્તુ બનાવનાર ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે પોતે કાર્ય કરે છે, તો કે શ્રમ દ્વારા શું કરે છે, ઉત્પન્ન થયેલા પોતે જે કંઈ પણ વસ્તુ ઉત્પન્ન કરેલી હોય પોતાની મહેનતથી, તો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદક. ભૌતિક એટલે શું, તો કે મેં તમને આગળ કીધું કે જોઈ શકાય, સ્પર્શી શકાય એવી વસ્તુ. તો દાખલા તરીકે હું ઉત્પાદક છું, મેં કોઈ પણ વસ્તુ બનાવી, દાખલા તરીકે આ માર્કર જ બનાવી છે, બરાબર. તો આ માર્કર એક વસ્તુ થઈ, હું એને જોઈ શકું છું, સ્પર્શી શકું છું, ભૌતિક વસ્તુ છે. તો હું ઉત્પાદક છું, મેં મારી મહેનતથી ઉત્પન્ન શું કર્યું, તો કે માર્કર કરી ભૌતિક સંપત્તિ, બરાબર. આ છે મારી મહેનતથી બનાવેલ ભૌતિક સંપત્તિ જેને હું સ્પર્શી શકું છું, એના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ. હવે છે આગળ કે મેં એનું ઉત્પાદન કર્યું, બરાબર, બનાવ્યું, પછી એને વાપરવાની, બરાબર, વપરાશ કરવાનો, એને કામે લગાડવાની, બરાબર, અને પછી તો કે એનો વિનિમય પણ થઈ શકે છે. આ માર્કર હું બીજાને વેચી પણ શકું છું. તો આ જ અભ્યાસ, આ વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જ શું છે, અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આવી તો આપણે ઘણી વ્યાખ્યાઓ છે એ જોશું કે અર્થશાસ્ત્ર શું છે, પણ આ વ્યક્તિએ એટલે કે એડમ સ્મિથે 1776માં એના પુસ્તકમાંથી આ વ્યાખ્યા આપેલી છે. ફરી એકવાર રિપીટ કરીએ કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, અને તેઓ શું માને છે, તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જ શું છે, તો કે અર્થશાસ્ત્ર. આવી ઘણી બધી વસ્તુઓ છે, એનું ઉત્પાદન કરીએ છીએ શ્રમ દ્વારા, એનો વપરાશ કરીએ છીએ, વિનિમય કરીએ છીએ, તો એ જ આપણા માટે શું છે, તો કે અર્થશાસ્ત્ર છે. આ અર્થશાસ્ત્રીઓએ પોતાના પુસ્તક એટલે કે અહીંયા પુસ્તકનું નામ આપેલું છે વેલ્થ ઓફ નેશન. એક માર્કમાં પૂછાઈ શકે, બરાબર, આ વ્યાખ્યા પણ એક માર્કમાં, આ પણ એક માર્કમાં, કે વેલ્થ ઓફ નેશન છે એ પુસ્તક રજૂ કર્યું છે કયા અર્થશાસ્ત્રીએ, તો કે એડમ સ્મિથે. આગળ જોઈએ કે અર્થશાસ્ત્રનો એને સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો છે, બરાબર. એને અંદર છે એ બહુ બધી છે એ વ્યાખ્યાઓ આપી છે, પણ આ એક વ્યાખ્યા છે આપણી સમક્ષ 11મા ધોરણમાં રજૂઆત કરી છે કે એનો અભ્યાસ કર્યો છે, અને સર એનું બહુમાન પણ કોને મળ્યું છે, તો કે આ એડમ સ્મિથને બહુમાન મળ્યું છે, બરાબર. અને એને કોને કેન્દ્ર સ્થાને રાખ્યા છે, માનવ કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખીને આ વ્યાખ્યા છે એ રજૂઆત કરી છે. કોટિલ્યએ પણ શું કીધું છે, તો કે માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને, આમાં માનવીનું કલ્યાણ થાય છે. તમે જો કે કોઈ પણ વસ્તુ બનાવી, એનો વપરાશ કરવાનો, એનો વિનિમય કરવાનો, એટલે અંતે તો માનવીને શું મળવાનું છે, તો કે નાણાં જ મળવાના છે. તો આ જ અર્થશાસ્ત્ર એટલે જ શું, તો કે એડમ સ્મિથે આપેલી વ્યાખ્યા પ્રમાણે માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને એ વ્યાખ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એડમ સ્મિથની વ્યાખ્યા જોયા બાદ હવે બીજા અર્થશાસ્ત્રી એટલે કે માર્શલે અર્થશાસ્ત્રને ક્યાં દોરમાં છે એની વ્યાખ્યા આપી છે એ જોઈએ. કે માર્શલ એણે પોતાનું પુસ્તક છે ઈસવીસન 1890માં રજૂ કર્યું, બરાબર. એનું આખું નામ શું છે, તો કે આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પુસ્તકનું નામ શું છે, તમને એક ગુણમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં એને એક વ્યાખ્યા રજૂ કરી, બરાબર. એ વ્યાખ્યા શું કહેવા માંગે છે એ જોઈએ, કે અર્થશાસ્ત્ર માણસના રોજિંદી આર્થિક બાબતો અથવા તો આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર એટલે શું, તો કે આપણા જીવનની, આપણે કોઈ પણ વ્યક્તિ લઈએ તો એના જીવનની રોજિંદી એટલે કે રોજબરોજ જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એનો એક અભ્યાસ કરે છે, જેમાં શું આવે છે, તો કે ભૌતિક બાબત. એટલે વિદ્યાર્થી મિત્ર, આપણે અર્થશાસ્ત્રમાં યાદ રાખવાનું કે જેને આપણે જોઈ શકીએ એવી વસ્તુ હોય,
આપણે એનો ઉપયોગ કરશું નહીં અથવા તો આપણે એને ખરીદશું પણ નહીં. એ જ બાબત છે એ માછલી અહીંયા સાંકળી લીધી છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદગી જે જિંદગી હોય એની આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી માનવીને સુખાકારી મળે. જો અર્થશાસ્ત્ર છે માનવી સાથે જ સંકળાયેલો પ્રશ્ન છે. આમાં પણ માનવની સુખાકારી એટલે કે માનવ કલ્યાણને અર્થશાસ્ત્રમાં છે એ મહત્વનું સ્થાન આપ્યું છે. આગળ જોઈએ કે હવે માર્શલ પછી રોબિન્સ નામના જે અર્થશાસ્ત્રી છે એણે શું વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રની. બધાએ જે અર્થશાસ્ત્રી છે એને જે વ્યાખ્યા આપી છે એને માનવને કેન્દ્ર સ્થાને લઈને જ વ્યાખ્યા આપી છે. અને બધાનો એક જોઈએ તો મિનિંગ શું થાય છે તો કે એક સરખો થતો હોય છે પરંતુ બધાના શબ્દ કેવા છે તો કે થોડાક અલગ અલગ છે. તો રોબિન્સન શું કહે છે તો કે કોઈ પણ શાસ્ત્ર બરાબર કોઈ પણ શાસ્ત્ર છે એ માનવ જીવનના મૂળભૂત પ્રશ્નો હોય આપણા જીવનના અનેક પ્રશ્નો હોય છે બરાબર અને એ પ્રશ્નો છે એના ઉકેલ શોધવામાં છે એ કોઈ પણ શાસ્ત્ર છે એ આપણને મદદરૂપ થાય છે બરાબર. પહેલાના પુસ્તકો બધા છે મહાભારત છે રામાયણ છે અર્થશાસ્ત્ર છે સમાજશાસ્ત્ર છે રાજ્યશાસ્ત્ર છે આ બધા શાસ્ત્રો છે બરાબર. તો આપણા માનવીના કલ્યાણ માટે શું ઉપયોગી છે એ બધું જ એ શાસ્ત્રમાં છે એ આપેલું હોય છે. આપણે જે કાંઈ પ્રશ્ન હોય એના ઉકેલ માટે જો એ પુસ્તકોનું વાંચન કરીએ તો એ પ્રશ્ન છે એ સરસ રીતે સોલ્યુશન પણ એનું મળે છે. એણે શું કીધું છે તો કે માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે આપણા માનવ જીવનમાં આર્થિક બાજુ એટલે કે પૈસા સાથે સંકળાયેલ બાબતો હોઈ શકે એનો આપણો પ્રશ્ન અગત્યનો શું છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો બરાબર. વૈકલ્પિક ઉપયોગ એટલે શું તો કે તમને દસમા ધોરણમાં તમને ખ્યાલ હશે કે આપણી પાસે એક પ્રશ્ન હોય અને એના વિકલ્પો ચાર હોય તો એ જ વિકલ્પો છે એ આપણે અહીંયા ધ્યાનમાં લેશું. મીન્સ કે જોઈએ કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો મારી પાસે એક સાધન છે દાખલા તરીકે સાધન તરીકે હું લઉં કે જમીન છે બરાબર. એક વીઘા જમીનના ટુકડા ઉપર હું શું શું વાવી શકું તો કે ઘઉં છે બાજરી છે મકાઈ છે ચોખા છે આ બધાનું ઉત્પાદન કરી શકું. પણ હું એક સાથે એક જ જમીનના ટુકડા ઉપર બધાનું વાવેતર કરી શકું તો કે ના બરાબર. એ એક જમીનના ટુકડા ઉપર મારી પાસે ચાર વિકલ્પો છે એમાંથી મારે એ એક જમીનના ટુકડામાં એક જ વિકલ્પ છે એ કાં તો હું બાજરી વાવી શકું અથવા તો ઘઉં અથવા તો ચોખા બરાબર. તો મારે એ વિકલ્પમાંથી એક બેસ્ટ વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. જો અહીંયા આપણે આગળ જોઈએ કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો મર્યાદિત એટલે કે ઓછા પ્રમાણમાં મારી પાસે સાધન છે. સાધન કયું છે મારી પાસે તો કે એક જમીન છે અને ચાર વિકલ્પ છે એમાંથી હું એક વિકલ્પ પસંદ કરું દાખલા તરીકે ઘઉં બરાબર. અને અમર્યાદિત જરૂરિયાતો સામે મેળ કેવી રીતે બેસાડું. હવે દાખલા તરીકે મારી જરૂરિયાત તો ચારે ચારની છે બરાબર પણ મારી પહેલી જરૂરિયાત શું છે તો કે ઘઉંની છે. તો હું એ જરૂરિયાત છે મારી પાસે સાધન ઓછા છે અને જરૂરિયાત છે બહુ બધી છે તો હવે મારે પ્રથમ કઈ વસ્તુનું વાવેતર કરવું એ બંને વચ્ચે હું જે મેળ બેસાડું છું એને જ શું કહેવાય છે તો કે અર્થશાસ્ત્ર કહેવાય છે. આપણા ઘરે પણ એવા ઘણા બધા પ્રશ્ન હોય છે બરાબર. તો આપણે એ પ્રશ્નનું સોલ્યુશન કરીને કેવી રીતે મેળ બેસાડવું એ જ જે બાબત છે એ આપણે વિચાર કરીએ છીએ તો એ જ શું છે તો કે એ જ તમારા મતે તમારું અર્થશાસ્ત્ર છે. આગળ હજી એક વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો મારી કેટલી બધી જરૂરિયાતો હશે બરાબર તો એ જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવું. હવે દાખલા તરીકે એક કોઈ પરિવારની વાત કરી તો એ પરિવારને ઘણી બધી જરૂરિયાતો હોય ઘણી બધી ફેસિલિટી જોતી હોય પણ આર્થિક બાબત એની આર્થિક પરિસ્થિતિ એની સારી ન હોય તો બરાબર. તો એ શું કરશે તો કે પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની જરૂરિયાત છે એ શું કરશે સંતોષવાનો પ્રયાસ કરશે. જે જરૂરિયાત નહીં સંતોષાય એને શું કરશે તો કે એ પરિસ્થિતિ સાથે એ સાંકળી લેશે મેળ બેસાડશે બરાબર. તો એ મેળ બેસાડવાનું કાર્ય એટલે જ શું તો કે અર્થશાસ્ત્ર. જો કીધું છે કે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવું તેની વર્તણૂકનું અભ્યાસ કરતું એક વિજ્ઞાન બરાબર. આપણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે છે એ વસ્તુની ખરીદી કરીએ એમાંથી સંતોષ મેળવીએ અને આપણું જીવન
પ્રશ્ન આવ્યો એટલે માનવ કલ્યાણ માનવી અહીંયા કેન્દ્ર સ્થાને છે અર્થશાસ્ત્રમાં હવે તો કે સેમ્યુલસને આપેલી એક વ્યાખ્યા આપણે જોઈએ કે એણે શું વ્યાખ્યા આપી છે તો એણે શું કીધું છે કે સમાજ કેવી રીતે સમાજ એટલે આપણે રહીએ છીએ આજુબાજુના સમાજમાં સમાજ કેવી રીતે અછતવાળા સાધનો એટલે કે આપણા પાસે ઓછા સાધનો અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે આપણી પાસે સાધનો ઓછા છે બરાબર અને આપણી જરૂરિયાત કેવી છે તો કે અમર્યાદિત છે આપણી જરૂરિયાતો છે મર્યાદિત નથી અમર્યાદિત છે ઘણી બધી ચીજ વસ્તુઓ આપણને કરવાનું મન થાય છે લેવાનું મન થાય છે એટલા માટે કીધું છે કે આપણી અગત્યની મેઇન જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે સાધનો ઓછા છે અને ઈ સાધનો છે ઈ શું કરે છે તો કે ઈ જ સાધનો દ્વારા છે ઈ આપણે વસ્તુ છે બનાવીએ છીએ અને જુદા જુદા લોકો વચ્ચે પછી વસ્તુ છે ઈ બનાવીને શું કરીએ છીએ તો કે વેચણી પણ કરીએ છીએ અને તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જ શું છે તો કે અર્થશાસ્ત્ર બરાબર અહીંયા પણ શું લીધું છે તો કે માનવીને કેન્દ્ર સ્થાને લીધો છે બરાબર ફરી એકવાર વ્યાખ્યા રિપીટ કરીએ કે સમાજ કેવી રીતે આપણો સમાજ છે આજુબાજુ આપણે જે દેશમાં રહીએ છીએ જે સમાજમાં રહીએ છીએ તો એમાં આપણી પાસે સાધનો છે કેવા છે તો કે અમર્યાદિત છે સોરી મર્યાદિત છે અને આપણી જરૂરિયાતો કેવી છે અમર્યાદિત તો એ બંને વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો એનો જ અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શું કહેવાય છે તો કે અર્થશાસ્ત્ર આગળ શું કીધું છે કે આ બધી જ વ્યાખ્યાઓ આપણે એરિસ્ટોટલ છે એડમ સ્મિથ છે માર્શલ છે સેમ્યુલેશન છે રોબિન્સન છે આ બધી જ વ્યાખ્યાઓ આપણે એક પછી એક જો એમાં માત્ર અર્થશાસ્ત્ર શું છે એ જ કહે છે પણ એમાં ત્રણ બાબતો છે એ મેન પડે છે આગળ છે એ આવે છે કઈ ત્રણ બાબતો મહત્વની છે પહેલું અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે બરાબર કે માનવીના આર્થિક વર્તનો ઉપર અહીંયા ધ્યાન આપે છે માનવી અહીંયા કેન્દ્ર સ્થાને છે બધી જ વ્યાખ્યાઓમાં વાસ્તવદર્શી છે આપણી રોજિંદી પરિસ્થિતિમાં જો અહીંયા કીધું છે કે રોજિંદી પરિસ્થિતિનો અભ્યાસ કરે છે એટલે કે તે વાસ્તવમાં જે અત્યારે હાલની પરિસ્થિતિ હોય એનો અભ્યાસ કરાવે છે આગળ જોઈએ કે અભ્યાસની પદ્ધતિ કેવી છે વૈજ્ઞાનિક અને સામાજિક છે સમાજને ગમે એવી પણ છે અને વૈજ્ઞાનિક તવે સંશોધન થયેલી પણ છે બરાબર તો આટલી વ્યાખ્યા છે આપણે જોઈ એમાં બધાયમાં અર્થશાસ્ત્ર છે એ શું છે અને માનવીને કેન્દ્ર સ્થાને લઈને આ બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે તમને આ બધી જ વ્યાખ્યાઓ છે એ એક માર્કમાં પૂછાશે કોણે કયું પુસ્તક રજૂ કર્યું એ પણ એક માર્કમાં પૂછાશે એટલે તમારે અર્થશાસ્ત્રીનું નામ તેની પ્રોપર વ્યાખ્યા અને સાલવારી છે યાદ રાખવાની રહેશે હવે પછી આપણે બે બાબતો જોવાની છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું પછી એનો હવે અભ્યાસ શરૂ કરીશું